श्री श्री गणेशाय नमः, श्री सरस्वतये नमः, श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। भगवान दुष्टों माटे भयकारक अने भयरूप छे, जयरे भक्तों ने माटे भय नु हरण करवा वाला छे। ऋषि स्वामी प्रहलाद ने कहे छे, तारा पिताए तने बहु त्रास आप्यो, मने आवता विलंब थयो ते माटे माफी मांगू छूं। प्रहलादनी भक्ति केटली दिव्य के आजे प्रभु तेनी पासे माफी मांगे छे। प्रहलादनी भक्ति एवी दिव्य छे के आजे परमात्मा ने माफी मांगवा इच्छा थई। गाय माता वाछड़ने चाटे छे तेम प्रेम मा ऋषि स्वामी प्रहलाद ने चाटवा लाग्या। जेम जेम चाटे तेम तेम क्रोध ओछो थतो जाय छे। प्रहलाद ए सत्वगुण छे, हिरण्यकशिपु ए तमोगुण छे। तमोगुण अने सत्वगुण आ बन्नेनुं आ युद्ध छे। तेमां भगवान प्रहलादनो सत्वगुणनो पक्ष करे छे। शुद्ध सत्वगुण आगळ तमोगुणनो नाश थाय छे। प्रहलादजीनुं वचन सत्य करवा माटे अने जगतमां पोते सर्व ठेकाणे वसे छे एवी पोतानी सर्वव्यापकता सिद्ध करवा स्तंभमांथी ऋषि स्वामी प्रगट थया छे। ईश्वर सर्वव्यापक छे ए जाणे छे बधा, अनुभवे छे कोईक। ईश्वरना व्यापक स्वरूपनो अनुभव करे तो घर ज वैकुंठ बनी जाय। तेना घरमां झगड़ो न थाय नहीं, तेना हाथे पाप थाय नहीं। व्यापक एटले सर्वमां रहेला। दूधमां माखण देखातुं नथी, पण दूधना अणु परमाणुमां माखण रहेलू छे। तेम जगतना प्रत्येक स्थूल सूक्ष्म पदार्थमां ईश्वर रहेला छे, तेनो अभाव क्यांय नथी। ईश्वर अणुमाणु अने મોટામાં મોટો છે, તેનો અભાવ કોઈ ઠેકાણે નથી, એટલે તે વ્યાપક છે। સર્વત્ર ઈશ્વર વિરાજેલા છે એવું મનુષ્ય સમજે તો જીવનમાં દિવ્યતા આવે। સર્વમાં ઈશ્વર છે એમ માનો ત્યારે જીવનમાં દિવ્યતા આવશે। સર્વમાં ઈશ્વરને નિહાળો। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અને અંતમાં પરસ્પર દેવો ભવ। પરસ્પરમાં ઈશ્વરને જુઓ। લોકો એકબીજાને મળે ત્યારે રામ રામ કહે છે, એટલે કે તમારામાં રામ છે, મારામાં રામ છે। પ્રત્યેક જળ ચેતન પદાર્થમાં મનુષ્ય ઈશ્વરને જુએ તો તેનાથી પાપ થશે નહીં। વરકન્યા લગ્ન કરીને આવે છે ત્યારે કન્યાને લક્ષ્મીની ભાવનાથી પૂજવામાં આવે છે। કન્યા એ લક્ષ્મી અને વર એ નારાયણ। આજે મારા ઘેર લક્ષ્મીનારાયણ આવ્યા છે, આ ભાવ કાયમ ટકે તો ઘર વૈકુંઠ બની જાય। સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવાથી લાભ છે। સર્વત્ર ઈશ્વરનો અનુભવ કરે તેના મનમાં વિકાર વાસના આવે જ નહીં। ઈશ્વર એવી વસ્તુ નથી કે તે એક ઠેકાણે રહી શકે। ઈશ્વર વ્યાપક છે, સર્વત્ર છે, પરંતુ ઈશ્વર સર્વ વ્યાપક છે જાણવાથી વિશેષ લાભ નથી, પણ ઈશ્વર સર્વમાં છે એમ જાણી વ્યવહાર કરવો જોઈએ। ભગવાનને ચંદન પુષ્પ અર્પણ કરવા તેટલી જ કંઈ ભક્તિ નથી। ભક્તિ એટલે શું? સર્વમાં ભગવદ્ ભાવ રાખવો એ ભક્તિ છે। જે મૂર્તિમાં ભગવદ્ ભાવ રાખો છો તે ભગવાન સર્વત્ર છે, ઈશ્વર સર્વમાં બિરાજેલા છે એવો જે અનુભવ કરે છે તેનું જીવન ધન્ય છે। એવો અનુભવ કરનારથી પાપ થઈ શકતું નથી। નિશ્ચય કરો, મારે પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવવો છે। વ્યવહાર જેનો અતિશુદ્ધ થાય છે તે વ્યવહાર જ ભક્તિ છે। શુદ્ધ વ્યવહારને ભક્તિ કહે છે। જેના વ્યવહારમાં દંભ છે, અભિમાન છે, એનો વ્યવહાર શુદ્ધ નથી। જેનો વ્યવહાર શુદ્ધ નથી એને ભક્તિમાં આનંદ આવતો નથી। વ્યવહારની શુદ્ધિ ઈશ્વર સર્વમાં છે તેવો અનુભવ કર્યા વગર થશે નહીં। હું જે કરું છું તે બધું ઠાકોરજી જુએ છે એમ માનો। કોઈ પણ વ્યવહાર એવો નથી કે જેમાં બોધ ન હોય। ધંધો કરવો એ કાંઈ ગુનો નથી। સેના ભગત હજામત કરવાનું કામ કરતા એક દિવસ તેમને વિચાર થયો, હું લોકોના માથાનો મેલ કાઢું પણ મારી બુદ્ધિની મલિનતા કાઢી નહીં। દરેક મહાપુરુષને પોતાના ધંધામાંથી જ્ઞાન મળ્યું છે। મહાજ્ઞાની જાજલી ઋષિને પોતાના જ્ઞાનનું અભિમાન થયું ત્યાં આકાશવાણી સંભળાય કે તમે તુલાધાર વૈશ્યને મળો। જાજલી ઋષિ તુલાધાર વૈશ્યના ઘેર ગયા। વાત કરતા તે જ્ઞાની છે તેમ જણાયું। ઋષિએ તુલાધારને પૂછ્યું, આવું જ્ઞાન તમને કોણે આપ્યું? તુલાધારે કહ્યું, મારા માતા પિતા અને બ્રાહ્મણ ગુરુ છે, પણ વધારે જ્ઞાન અને મારા ધંધામાંથી મળ્યું છે। મારો ધંધો એ મારો ગુરુ છે, મહેનત પ્રમાણે હું નફો લઉં છું। વૈશ્ય નફો ન લે
તો પોતાના કુટુંબનું ભરણ પોષણ કેમ થાય? નફો લેવો એ ગુનો નથી, ગેરવ્યાજબી નફો લેવો તે ગુનો છે. જય શ્રી કૃષ્ણ.